यदि हम युवावस्था में हैं तो हमारी सबसे बड़ी कम नसीबी पता है क्या हो सकती है यही कि हमने युवा अवस्था में होते हुए भी छोटे ही सपने देखे न बड़े सपने देखने की कुवत हम में डेवलप हुई और ना ही बड़े सपने देखने के लिए बड़ी मेहनत हम कर पाए જો તમે આ કમનસીબી નો શિકાર થવા નથી માંગતા તો તમારે સૌથી પહેલા કોલેજ દરમિયાન કોલેજ પછી પછી એ જાણવું સમજવું જરૂરી છે કે ફિલ્ડમાં ફિલ્ડમાં ટ્રેનિંગના સૌથી બહેતરીન ગણાતી આઈએસ આઈપીએસની પોસ્ટ ની પરીક્ષા મારે પણ આપવી છે અને એ પરીક્ષામાં મારે સફળ થવું છે શું તમે આ સપનું જોયું છે

આ તમામ બાબતો અંગે સરળતાથી સ્પષ્ટતાથી આપણે સમજ મેળવીશું આ આ આ આ આ આ સંદેશ જ જ જ છે 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 પ્રશ્ન વિષય કે યુપીએસસી દ્વારા લેવાતી આઈએસ કોણ આપી શકે ક્યારે આપી શકે કઈ રીતે આ પરીક્ષા લેવાય છે દરેક બાબત ઉપર વિગતવાર સરળતાથી ચર્ચા કરીશું જેમાં સૌથી પહેલો આપણે પ્રશ્ન લેશું આ પરીક્ષા કોણ આપી શકે મારા યુવાનો આ પરીક્ષા એવો દરેક ભારતીય બત્રીસ વર્ષની વચ્ચે છે અને એ સંદર્ભમાં અમારા યુવાનો વય મર્યાદા એકવીસ થી બત્રીસ છે અને એક ઓગસ્ટના રોજ જે વર્ષે પરીક્ષા બહાર પડી હોય તો શું જનરલ કેટેગરી માટે જ આ નિયમ છે કે તમામ કેટેગરી માટે વય મર્યાદાનો આ નિયમ છે તો જવાબ છે મારા યુવાનો જનરલ કેટેગરી માટે જ એકવીસ થી બત્રીસ વર્ષનો આ નિયમ લાગુ થાય છે અન્ય કોઈ માટે નહીં જ્યાં સુધી સવાલ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ નો છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવનારા વ્યક્તિઓનો છે તો એમને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે 5 વર્ષ જ્યારે ओबीसी માં આવતા વ્યક્તિઓને 3 વર્ષની છૂટ આપવામાં આવે છે યુવાનો મહિલાઓને કોઈ વધારાની વયમર્યાદામાં છૂટ યુપીએસસી આઈએસ આઈપીએસ પરીક્ષામાં મળતી નથી બીજી એક સ્પષ્ટતા આપીશ ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વિકર મર્યાદામાં યુપીએસસી કોઈ છૂટ આપતું નથી અહીંયા એ સ્પષ્ટ કરવા માંગીશ કે જો તમે જીપીએસસીની પરીક્ષા આપો તો એમાં મહિલાઓને પણ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ છે તથા ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારોને પણ

અને તમારી વય એકવીસ થી બત્રીસ વર્ષની વચ્ચે છે તો તમે આ એક્ઝામ આપી શકો છો આઈએસ આઈપીએસ ની પરીક્ષા આપી શકો છો એક વાત ઓર અહીંયા સ્પષ્ટ કરવા માંગીશ કે કોઈ વિદ્યાર્થી પોતાના કોલેજના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં છે તો એ વિદ્યાર્થી પણ પરીક્ષા આપવા માટે એલિજિબલ ગણાય છે અને તે યુપીએસસી આઈએસ આઈપીએસ પરીક્ષામાં જો વય મર્યાદાના ધોરણ ઉપર ખરો ઉતરતો હોય તો એક્ઝામ આપી શકે છે અહીંયા એ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ થાય કે આ પરીક્ષા ક્યારે બહાર પડે છે તો કે જનરલી ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આ પરીક્ષાનું નોટિફિકેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવે છે અને એ નોટિફિકેશનમાં આ પરીક્ષાનો આખો કાર્યક્રમ રજૂ થયેલો હોય છે સામાન્ય રીતે આ પરીક્ષાનો પહેલો તબક્કો જે પ્રિલિમિનરી કહેવાય ને એ મે જૂન મહિનામાં આયોજિત થતો હોય છે યુવાનો આગળ વધીશું આપણે એ સ્પષ્ટતા પ્રાપ્ત કરી આ પરીક્ષા કોણ આપી શકે આપણને ખબર પડી ગઈ જનરલ કેટેગરીમાં હોવ તો એકવીસ થી બત્રીસ વર્ષની વય મર્યાદાના તમામ સ્નાતકો આ પરીક્ષા આપી શકે અને જો તમે એસસી એસટીમાં છો તો પાંચ વર્ષ સાડત્રીસ વર્ષ સુધી અને જો તમે ઓબીસીમાં છો તો ત્રણ વર્ષ પાંત્રીસ વર્ષ સુધી આ પરીક્ષા આપી શકો આગળ વધીએ શાંતિથી આ વસ્તુ સમજો આ બધી બાબતોની સરળ સ્પષ્ટતા નહીં હોય તો તૈયારી કરવાની તમને ખરેખર કોઈ દિશા અને દ્રષ્ટિ પ્રાપ્ત થશે જ નહીં શાંતિથી વિડીયો જુઓ અને એક એક વાત સમજો આ પરીક્ષામાં કેટલા એટેમ્પ્ટ આપી શકાય છે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે એટેમ્પ્ટ આમાં નિશ્ચિત માત્રામાં જ મળે છે મોટા ભાગના સમુદાયોને તો જવાબ છે કેટલા એટેમ્પ્ટ આપી શકાય છે જવાબ છે છ એટેમ્પ કોઈ પણ ઉમેદવાર એકવીસ થી બત્રીસ વયની મર્યાદામાં મેક્સિમમ છ એટેમ્પ્ટ આપી શકે છે મીન્સ વખતે ફોર્મ ભરી શકે છે મેક્સિમમ છ વખતે પ્રિલિમિનરી પરીક્ષામાં સામેલ થઈ શકે છે જો એ પ્રિલિમિનરી પાસ કરે જે તે વખતે જે તે એટેમ્પ્ટમાં તો એને મેન્સ કે ઇન્ટરવ્યુ દેવાનો અવસર આવી શકે છે યુવાનો છ એટેમ્પ્ટ એક લિમિટ મૂકી છે અને એ સંદર્ભમાં હું સ્પષ્ટ કરવા માંગીશ કે છ अटेम्प्ट યુપીએસસી માં છે પરંતુ જીપીએસસી માં જો તમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી રહ્યા છો يا આપવા માંગો છો તો એમાં કોઈ મેક્સિમમ अटेम्प्ट લિમિટ આપેલ નથી અનલિમિટેડ માત્રામાં તમારી વય મર્યાદા પ્રમાણે તમે જીપીએસસી ની પરીક્ષા આપી શકો છો પરંતુ યુપીએસસી માં માત્ર છ अटेम्प्ट તો શું કોઈ સમુદાયને છથી વધુ अटेम्प्ट આપવા મળે છે હા એવા વ્યક્તિઓ કે જે શેડ્યુલ કાસ્ટ ને શેડ્યુલ ટ્રાઇબ માં આવે છે તેઓ 21 વર્ષ થી લઈ એના 5 વર્ષ ની છૂટ ને પણ આપણે ગણી લઈએ 37 વર્ષ સુધી અનલિમિટેડ માત્રા માં अटेम्प्ट આપી શકે છે તમારી સમક્ષ આ જે એક સ્લાઇડ રજુ થઈ છે એમાં નોટિફિકેશન જે યુપીએસસી આપેલું છે એ જ વાતો લખેલી છે ओबीसी માં કોઈ આવતો ઉમેદવાર

જનરલી હું ગુજરાતમાં બોલી રહ્યો છું તો આપણે ગુજરાતી ભાષામાં આપી શકાય છે કોઈ વિદ્યાર્થી ચાહે કે મારે ગુજરાતી ભાષા માધ્યમથી યુપીએસસી આઈએસ આઈપીએસ પરીક્ષા આપવી છે તો એ આપી શકીએ છે આ સિવાય બધી ભાષાઓનું અહીં લિસ્ટ લખેલું છે આપણે ગુજરાતને ધ્યાનને રાખીએ તો ગુજરાતી પછી ઇંગ્લિશ ભાષામાં આપી શકાય છે છે આવી ભાષાઓમાં તમને જે ભાષામાં તમે મૌલિકતાથી અને સહજતાથી અભિવ્યક્તિ આપી શકતા હોવ એ ભાષા માધ્યમથી આ પરીક્ષા આપી શકાય છે અહીંયા એક સ્પષ્ટતા આપવા માંગીશ કે આ ભાષા માધ્યમનું મહત્ત્વ મુખ્ય પરીક્ષા મેન્સમાં હોય છે કારણ કે પ્રિલિમિનરી તો એમસીક્યુ ટાઈપ હોય છે તો એમાં ભાષા માધ્યમનું મહત્ત્વ એ દ્રષ્ટિથી નથી કે તમારે કોઈ ભાષામાં રજૂઆત કરવાની નથી તો અહીંયા એ સંદર્ભ છે મુખ્ય પરીક્ષા જે લેખિત હોય છે એના માટે આ ભાષા માધ્યમ લાગુ થાય છે એ પછી આ પરીક્ષા કયા ભાષા માધ્યમથી આપી શકાય છે એમાં અન્ય પણ ભાષાઓ અનેક છે લિસ્ટ લાંબુ હતું એટલે આપણે એમાં બે સ્લાઇડ રાખી છે આ પરીક્ષામાં સફળ થવાથી કઈ પોસ્ટ મળે આ બહુ વખત પ્રશ્ન આપ જેવા યુવાનોને લાગતો છે કે ભાઈ બની તો જઈએ અમે ગમે એમ કરીને પરંતુ કઈ પોસ્ટ મળશે એ કયો તો પોસ્ટ શબ્દ હું બોલું એને પહેલા તમને એક સામાન્ય સમજ આપવા માંગુ કે ભારત સરકાર ધેટ મીન્સ કેન્દ્ર સરકારની જેટલી પણ ક્લાસ વન ટુ લેવલની સર્વિસીસ છે સેવાઓ છે એનાથી જોડાયેલી પોસ્ટ આપને મળે અને એ સંદર્ભમાં ઇન્ડિયન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કે જે આપણે જોયું આઈએસ જે આપણા ઇન્ટરેસ્ટ નો એરિયા છે ઘણા યુવાનોના ઇન્ટરેસ્ટ નો એરિયા આઈપીએસ હોય છે બીજું ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેન સર્વિસ ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ આવી કુલ મળીને એકવીસ જુદી જુદી પોસ્ટ છે જેમાં આઈએએસ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ વગેરે વગેરેનો સમાવેશ થાય છે સમજવાની વાત એ છે કે આ તમામ સેવાઓની હેઠળ જોડાયા પછી તમને ખરેખર કઈ પોસ્ટ મળે તો જો તમે આઈએએસ પરીક્ષામાં આઈએએસ ના પદ માટે સિલેક્ટ થાવ છો તો આઈએએસ તરીકે સિલેક્ટ થયા બાદ તમને ડિસ્ટ્રિક કલેક્ટર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓ કહીએ સચિવાલયની અંતર્ગત જોઈન્ટ સેક્રેટરી એડિશનલ સેક્રેટરી સેક્રેટરી ચીફ સેક્રેટરી સુધીની પોસ્ટ મળે અને જો તમારું પ્રમોશન સમયસર થતું રહે અને તમે સારું એવું પરફોર્મન્સ આપો તો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધીની પોસ્ટ આઈએ એસના પદ પર આવનાર વ્યક્તિને મળી શકે છે તો ઘણી બધી પોસ્ટ આઈએસ સાથે જોડાયેલી છે એવી જ રીતે પોલીસ તંત્રથી જોડાયેલી જેટલી પણ પોસ્ટ છે ક્લાસ વન લેવલની એ પણ આઈપીએસ સાથે જોડાયેલ છે ડીવાયએસપી અથવા આપણે મેટ્રો સિટીમાં હોય તો એને એસીપી કહીએ ડીવાયએસપી એસીપીથી શરૂ થઈ ડીજીપી સુધીના પદ ઉપર આઈપીએસ ઓફિસરો આવતા હોય છે આ સાથે જ જે પેરામિલિટરી ફોર્સિસ છે ચાહે બીએસએફ છે ચાહે સીઆરપીએફ છે એમાં પણ સુપર ક્લાસ વન પોસ્ટ ઉપર અનુભવી છો તો ઇન્ડિયન રેવન્યુ સર્વિસ હેઠળ ઇન્કમ ટેક્સ કમિશનરનો હોદ્દો તમે પ્રાપ્ત કરો છો તમે એવી જ રીતે અન્ય ટેક્સેશન આઈઆરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસનો એક બીજો ભાગ છે જેમાં ઇનડાયરેક્ટ ટેક્સીસનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તમે જો ખરેખર એમાં સિલેક્ટ થાવ છો આ બધી જ પરીક્ષા સેવાઓ માટે એક જ પરીક્ષા છે યાદ રાખજો એક જ પરીક્ષામાં તમારો જે રેન્ક હશે સિલેક્શનમાં મેરિટમાં જે સ્થાન હશે એ પ્રમાણે તમને સર્વિસ મળશે તમારી પસંદગી પણ રાખે છે અને તમારો રેન્ક પણ માઈને રાખે છે મારા યુવાનો એ સંદર્ભમાં જો તમે ઇનડાયરેક્ટ ટેક્સિસ થી જોડાયેલી ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં સિલેક્ટ થાવ છો તો તમને જીએસટી કમિશનર જેવી પોસ્ટ મળી શકે છે તો આપણે હવે સમજી પરીક્ષાની પદ્ધતિ પરીક્ષાનું માળખું શું છે તો કે યુપીએસસી આઈએસ આઈપીએસ પરીક્ષાની પદ્ધતિ આમ તો મુખ્ય બે ભાગમાં વહેંચાયેલી છે એક પ્રિલિમિનરી ભાગ એક મેન ભાગ પરંતુ મેન્સને અમે સરળતા માટે જે એના બે ટુકડા પડતા હોય છે મેન લેખિત રિટર્ન એક્ઝામ અને મેન મૌખિક એક્ઝામ ધેટ મીન્સ ઇન્ટરવ્યુ તો આપણે બે ભાગ છે પરંતુ આપણે અહીંયા ત્રણ ભાગમાં સમજીશું કે પહેલા પ્રિલિમિનરી હોય છે પછી મેન્સ હોય છે પછી ઇન્ટરવ્યુ હોય છે હવે આપણે આ પ્રિલિમિનરી મેન્સ અને ઇન્ટરવ્યુના તબક્કાને સમજતા પહેલાનો સમયગાળો સમજી લઈએ મેં હમણાં જ વાત કરી કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જનરલી

આમ મેન બે તબક્કા પરંતુ વાસ્તવિક ત્રણ તબક્કાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પ્રિલિમિનરી પરીક્ષા નું આયોજન યુપીએસસી દ્વારા મેં હમણાં જ કીધું સામાન્ય રીતે મે જૂન મહિનામાં થતું હોય છે આ પ્રિલિમિનરી પરીક્ષામાં આપની સમક્ષ બે પેપર રજૂ થશે એકને કહેવામાં આવે સામાન્ય અભ્યાસ એક અંગ્રેજીમાં બોલીએ જનરલ સ્ટડીઝ વન સામાન્ય અભ્યાસ બે અંગ્રેજીમાં બોલીએ જનરલ સ્ટડીઝ ટુ શું છે તફાવત આ બંનેમાં તો કે સામાન્ય અભ્યાસ એક મેરિટ ટેસ્ટ છે ધેટ મીન્સ કે એમાં તમે જે માર્ક્સ અચીવ કરો છો એ માર્ક્સ ગણવામાં આવશે તમારા ફાઇનલ સિલેક્શન માટેના યા પ્રિલિમિનરીમાં સિલેક્શન માટેના મેરિટ લિસ્ટમાં જ્યારે સામાન્ય અભ્યાસ ટુ એક પ્રકારની ક્વોલિફાઈંગ ટેસ્ટ છે ધેટ મીન્સ કે તમારે આની આ પેપરમાં તેત્રીસ ટકા માર્ક્સ મેળવવાના છે અને આ પેપરના માર્ક્સ તમારા મેરિટમાં કાઉન્ટ થશે નહીં જો તમારા માર્ક્સ બસ્સો માર્ક્સનું પેપર આવશે જો તમારા માર્ક્સ બસોથી ઓછા સોરી બસ્સો માર્ક્સમાંથી તેત્રીસ ટકાથી ઓછા છે તો તમારું પેપર વન ચેક થશે નહીં ધેટ મીન્સ તમે ફેલ છો એલિમિનેટ થઈ ગયા છો જો તમે તેત્રીસ ટકા પ્લસ માર્ક્સ આમાં લીધા છે ક્વોલિફાય કર્યું છે તો તમારું પેપર વન ચેક થશે અને એમાં તમે જે સ્કોર કર્યો હશે એ સ્કોર મેરિટ ના કટ ઓફ કરતા વધુ હશે તો તમે પ્રિલિમિનરીમાં સિલેક્ટ થયા છો એવું કહી શકાશે હવે આપણા મનમાં પ્રશ્ન એવો થાય પ્રિલિમિનરીમાં સિલેક્ટ થવાનો ફાયદો શું તો કે ફાયદો એટલો કે મેઇન રિટર્ન એક્ઝામ આપવા મળે બીજો કોઈ ફાયદો નથી મેઇન રિટર્ન એક્ઝામ આપવા મળે થોડુંક સામાન્ય અભ્યાસના

એટલે બંનેમાં નેગેટિવ માર્કિંગ રહેશે જીરો પોઈન્ટ તેત્રીસ ટકા બંનેમાં નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકા રહેશે બસો માર્ક્સનું પેપર બે કલાકનો સમય એક પેપર મેરિટ બીજું પેપર ક્વોલિફાઈંગ હવે આપણે સમજવું છે કે આ ક્વોલિફાઈંગ ટેસ્ટ આધારિત જીએસ ટુ જનરલ સ્ટડીઝ ટુ નું સિલેબસમાં કયા વિષયો તૈયાર કરવા પડે અને સામાન્ય અભ્યાસ પેપર વનમાં જે મેરિટ ટેસ્ટ છે આપણા માટે એમાં આપણે કયા વિષયો તૈયાર કરવા પડે સ્ટેપ બાય સ્ટેપ સમજી રહ્યા છીએ આપણે શાંતિથી વિડીયો જોતા રહેજો સામાન્ય અભ્યાસ એક ના જે વિષયો છે તે છે હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ બીજું છે વર્લ્ડ એન્ડ ઇન્ડિયન જોગ્રફી ભારત અને વિશ્વનું ભૂગોળ નંબર થ્રી ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ ધેટ મીન્સ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને શાસન ચોથો વિષય છે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ એનો અર્થ થાય આપણે ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ કરવાનો છે ઇકોનોમી ઓફ ઇન્ડિયા ભારતીય અર્થતંત્ર પાંચમો વિષય છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એટલે કે પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્ર નામનો વિષય પણ તૈયાર કરવો પડશે છઠ્ઠો વિષય છે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જેવા વિષયો આવતા હોય છે બારમા ધોરણ સુધીનું એ લોકો મેક્સિમમ પૂછતા હોય છે તો એ જનરલ સાયન્સ તૈયાર કરવું પડશે અને કરંટ અફેર્સ એટલે કે સાંપ્રત પ્રવાહની જે બાબતો છે એનો અભ્યાસ કરવો પડશે મારા યુવાનો સામાન્ય અભ્યાસ પેપર વનના વિષયો સમજ્યા પછી આપણે સામાન્ય અભ્યાસ પેપર ટુના વિષયો સમજીશું અને પેપર ટુની અંતર્ગત આવશે કોમ્પ્રિહૅન્શન એક પ્રકારનું લેંગ્વેજ સ્કિલનું ચેકિંગ છે કે જેમાં કોમ્પ્રિહેન્શન જુદા જુદા વિષયો પર આપવામાં આવે છે કોમ્પ્રેશનની નીચે પ્રશ્નો આપેલા હોય છે પ્રશ્નની નીચે ઓપ્શન્સ આપેલા હોય છે એબીસીડી જે યોગ્ય અને વાસ્તવિક હોય એ તમારે અટેમ્પટ કરવાનો હોય છે એ પછી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન સ્કિલ્સ ગુજરાતી ભાષામાં અને સંચાર કૌશલ્ય કહેવાય એમાંથી પ્રશ્ન આવે છે પછી ત્રીજું રહેશે લોજિકલ લિઝલિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી એટલે કે રિઝનિંગ જેવો વિષય આવશે ચોથો વિષય છે ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ પાંચમો વિષય છે જનરલ મેન્ટલ એબિલિટી એમાં જનરલી મેથેમેટિક્સ પૂછાતું હોય છે અને છઠ્ઠો વિષય છે બેસિક ન્યુમેરેસી એમાં પણ જનરલી મેથેમેટિક્સ એટલે કે ગણિત પૂછાતું હોય છે પ્રિલિમિનરી પરીક્ષાના બંને પેપરોના આ અભ્યાસક્રમને સમજ્યા પછી આપણે મુખ્ય પરીક્ષા જે લેખિત સ્તરે લેવાવાની છે એનો અભ્યાસ કરીશું મેન્સ લેખિત પરીક્ષાની અંતર્ગત આપણે જ્યારે પ્રિલિમિનરીમાં પાસ થઈએ સિલેક્ટ થઈએ તો આપણને મેન્સ રિટર્ન મેન્સ લેખિત પરીક્ષા આપવા મળે કે જેમાં કુલ નવ પેપર હોય છે કે જેમાં કુલ નવ પેપર હોય છે આ નવ પેપરના બે વિભાગ પડે એક ક્વોલિફાઈંગ પેપર્સ કે જેની સંખ્યા બે છે અને દરેક પેપરના ત્રણસો લેખે કુલ છસો માર્ક્સ છે જ્યારે બીજા મેરિટ પેપર્સ હોય છે જેની સંખ્યા કુલ સાત છે અને દરેકના બસો પચાસ લેખે કુલ સત્તરસો પચાસ હોય છે આ પેપર વર્ણનાત્મક સ્વરૂપે આપવાનું હોય છે મીન્સ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે ઓબ્જેક્ટિવ નથી એમસીક્યુ બેઝડ નથી અહીંયા તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે એટલે કે વર્ણનાત્મક નેરેટિવ કહીએ ડિસ્ક્રિપ્ટિવ કહીએ પેપર રહેશે અને દરેક પેપરનો સમય જેટલા પણ છે નવે નવ દરેક પેપરનો સમય ત્રણ કલાકનો રહેશે તો આપણે હવે સમજીએ કે આ જે નવ પેપર છે જેમાં બે ક્વોલિફાઈંગ ક્વોલિફાઈંગ અને સાત મેરિટ છે એ કયા કયા છે તો મેઇન પરીક્ષાના ક્વોલિફાઈંગ પેપર્સ અંગ્રેજી ભાષા અને કોઈ એક ભારતીય ભાષા આપણે બધા ગુજરાતી છીએ તો આપણે અહીંયા ગુજરાતી ભાષા લઈ શકીએ આપણને ગુજરાતીની આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છીએ આપણને ગુજરાતી જરાય નથી આવડતું તો અહીંયા આપણે હિન્દી ભાષા લઈ શકીએ કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજ નું પેપર આવશે અને એક ઇંગ્લિશ નું પેપર આવશે એ બંને પેપર ત્રણસો ત્રણસો માર્ક ના હશે સમય ત્રણ કલાક નો બંને પેપર નો રહેશે બંનેમાં માં ક્વોલિફાઈંગ માર્ક્સ પચીસ ટકા માર્ક્સ છે એટલે કે ત્રણસો માંથી જો તમે પંચોતેર પ્લસ માર્ક્સ લઈ આવો છો આઉટ ઓફ થ્રી હંડ્રેડ જો તમારી પાસે સેવન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ છે તો તમે ક્વોલિફાઈ કરી જાવ છો મેન્સ એક્ઝામના સંદર્ભમાં યાદ રાખજો આ ક્વોલિફાઇંગ પેપરની અંતર્ગત તમે જે માર્ક અચીવ કરો છો એ તમારા મેરિટમાં સામેલ થવાના નથી અને તમારું સિલેક્શન તમારા મેરિટના આધારે થશે જો મેરિટના આધારિત સિલેક્શન થવાનું હોય તો મેરિટમાં સામેલ થતા પેપરો કયા કયા છે તો કે મેરિટમાં સામેલ થતા પેપરોની કુલ સંખ્યા મે બતાવી 7 છે એમાં દરેકનો સમય 3 કલાક પહેલું પેપર એમાં નિબંધ નું રહેશે essays writing 250 માર્ક્સ બીજું પેપર સામાન્ય અભ્યાસનું રહેશે આપણે જનરલ સ્ટડીઝ ઇંગ્લિશમાં કહીએ જનરલ સ્ટડીઝ શોર્ટમાં કહીએ જીએસ વન પહેલું રહેશે જીએસ વન બસો પચાસ માર્ક્સ ત્રીજું પેપર હશે જે જીએસ ટુ નું હશે અગેન બસો પચાસ માર્ક્સ ચોથું પેપર હશે જે જીએસ થ્રી નું હશે જીએસ ત્રણ અગેન બસો પચાસ માર્ક્સ પાંચમું પેપર હશે જીએસ ફોર અગેન બસો પચાસ માર્ક્સ આ સિવાય બે પેપર ઓપ્શનલ સબ્જેક્ટ વૈકલ્પિક વિષય ના હશે વૈકલ્પિક વિષય કયા આપણે આગળ સમજીશું વૈકલ્પિક વિષય ના રહેશે બે પેપર વૈકલ્પિક વિષય પેપર વન બસો પચાસ માર્ક્સ વૈકલ્પિક વિષય પેપર ટુ બસો પચાસ માર્ક્સ કુલ મળીને પાંચસો માર્ક્સ આપણી સમક્ષ રજૂ થાય છે ઓપ્શનલ સબ્જેક્ટ ના એક હજાર માર્ક્સ આપણી સમક્ષ રજૂ થાય છે જનરલ સ્ટડીઝ ના ચાહે પેપર વન ટુ થ્રી ફોર અને

ક્વોલિફાય થયા હસો ધેટ મીન્સ 25% થી વધુ માર્ક્સ ત્યાં લીધા હોય તો જ તમાર આ સાત પેપર ચેક થશે અને તો જ તમારા માટે મેરિટ નો ક્વેશ્ચન ઊભો થશે પ્રશ્ન ઊભો થશે અધરવાઇઝ જો તમે ક્વોલિફાઇંગ ટેસ્ટ માં ફેલ છો તો તમારા આ સાત પેપર ચેક નહીં થાય તમારી આ મેઈન एग्जाम નો अटेम्प्ट આટમ ટાખ્યા કો પાણી માં ફરી જશે નેક્સ્ટ લઈએ મેઈન પરીક્ષા

વિશ્વનું ભૂગોળ અને સામાજિક બાબતો સોસાયટી પણ આપણે આપણે ભણવાની આવશે તો એવું કહી શકીએ સોશિયલ કલ્ચર જનરલ સ્ટડીઝ ટુ એની અંતર્ગત આપણે જે વિષય ભણવાના આવશે એમાં ગવર્નન્સ કોન્સ્ટિટ્યુશન પોલિટી સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન આપણે આને શોર્ટમાં બોલીએ તો એવું કહી શકીએ કે બંધારણ અથવા કોન્સ્ટિટ્યુશન સમગ્ર ભારતની શાસન વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધો એમ ત્રણ વિષયો ભણવાના આવશે જીએસ પેપર થ્રી રહેશે જેમાં ટેકનોલોજી ઇકોનોમિક ડેવલપમેન્ટ બાયોડાયવર્સિટી એન્વાયરમેન્ટ સિક્યુરિટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવા વિષયો ભણવાના આવશે કહેવાનું તાત્પર્ય કે જનરલ સ્ટડીઝ થ્રીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી એક ઇકોનોમી બે એન્વાયરમેન્ટ ત્રણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચાર એ ચાર વિષયો ભણવાના આવશે જ્યારે જનરલ સ્ટડીઝ ફોરમાં આપણે ત્રણ વિષયો ભણવાના આવશે એથિક્સ ઇન્ટેગ્રિટી એન્ડ એપ્ટિટ્યુડ એથિક્સ ને ગુજરાતી ભાષામાં આપણે નીતિશાસ્ત્ર કહીએ છીએ જ્યારે ઇન્ટિગ્રિટી ને સત્ય કહેવામાં આવે છે એપ્ટિટ્યુડ આપણી યોગ્યતા અથવા ક્ષમતાને કહેવામાં આવે છે યુવાનો મેઇન પરીક્ષામાં જનરલ સ્ટડીઝના ચાર પેપર ચાર પેપરમાં કયા વિષયોથી પ્રશ્ન આવશે એનો એક આપણે કાચો અંદાજો પ્રાપ્ત કર્યો હવે મેઇન પરીક્ષામાં તમારે એક ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો છે કે જેના બે પેપર આવશે ઓપ્શનલ સબ્જેક્ટ કયો રાખી શકાય તો કે ઓપ્શનલ સબ્જેક્ટ આ લિસ્ટ આપ્યું છે એમાંથી કોઈ પણ રાખી શકાય ચાહે એગ્રીકલ્ચર ચાહે એન્થ્રોપોલોજી ચાહે બોટની ચાહે પોલિટિકલ સાયન્સ ચાહે જ્યોગ્રફી ચાહે હિસ્ટ્રી ચાહે લો આ બધામાંથી કોઈ એક રાખવાનો છે અને આના બે પેપર આવશે યાદ રાખજો આ લિસ્ટ તમારી સમક્ષ છે આ સિવાય તમે સાહિત્યને પણ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે લઈ શકો કે જેમાં આસામીસ બેંગાલી બોડો ડોગરી ગુજરાતી વગેરે જેવી જુદી જુદી તમામ ભાષાઓનું સાહિત્ય સામેલ થાય છે અને આ તમામ સાહિત્યમાંથી પણ તમે કોઈ એક સાહિત્યને ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે લઈ શકો છો આપણા ગુજરાતથી જે લોકો યુપીએસસી આઈએસ આઈપીએસમાં સિલેક્ટ થાય છે એમાંથી અનેક યુવાનોના ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ જોવા મળ્યા છે જે પરિણામો આવે છે એમાં પોલિટિકલ સાયન્સને પણ ઓપ્શનલ સબ્જેક્ટ રાખ્યું હોય એવા અનેક યુવાનો છે જ્યોગ્રફી છે હિસ્ટ્રી છે આવા સબ્જેક્ટ્સ લેવામાં આવતા હોય છે વ્યક્તિ પોતાની રૂચિ અને પોતાના નોલેજના આધારે પોતાનો ઓપ્શનલ સબ્જેક્ટ ડિસાઇડ કરતો હોય છે યુવાનો મેઇન પરીક્ષામાં વૈકલ્પિક વિષયો વિશે સમાજ મેળવ્યા પછી આપણે વાત કરીએ ત્રીજા તબક્કાની કે જેને આપણે ઇન્ટરવ્યુ કહીએ આ ઇન્ટરવ્યૂ મેઇન એક્ઝામની અંદર મેરિટમાં જે લોકોએ મેઇન રિટર્નમાં મેરિટમાં જે લોકોએ પોતાનું નામ પ્રાપ્ત કર્યું છે એટલો સ્કોર અચીવ કર્યો છે એ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે ધેટ મીન્સ મેઇન રિટર્નમાં મેરિટથી વધુ કટ ઓફથી વધુ માર્ક્સ ધરાવનાર વ્યક્તિને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અને આ ઇન્ટરવ્યૂ બસો પંચોતેર માર્ક્સનો હોય છે આ ઇન્ટરવ્યૂ બસો પંચોતેર માર્ક્સનો હોય છે એક વાત અહીંયા ફરીથી તમારી સમક્ષ રજૂ કરવા માગીશ

ખાસ યાદ રાખજો આ વાત ઘણા લોકો એમ બોલે છે કે ઇન્ટરવ્યુમાં હું ફેલ થઈ ગયો હકીકતમાં ઇન્ટરવ્યુમાં મેન્સમાં ઓછા માર્ક હશે ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ હશે એટલે ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા તો ખરી પરંતુ બંને જગ્યાએના માર્ક્સનો કુલ સરવાળો એટલો ના પહોંચ્યો કે ફાઇનલ મેરિટમાં નામ આવી જાય તો કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ ફેલ થાય છે એવું આપણે નહીં માની શકીએ અહીંયા બીજી એક સ્પષ્ટતાઓ ધ્યાનમાં રાખજો કે પ્રિલિમિનરી પરીક્ષામાં તમે જે સ્કોર કર્યો હતો એ ફાઇનલ મેરિટમાં ક્યાંય કાઉન્ટ થતો નથી ફાઇનલ મેરિટમાં મેન રિટર્ન અને ઇન્ટરવ્યુ જ માઈને રાખે છે અહીંયાથી એક પ્રશ્ન જે નવા નવા યુવાનો કોલેજ ભણી રહ્યા છે કોલેજ હમણાં હમણાં પૂરી થઈ એ લોકોને બહુ ક્યુરિયોસિટી એ જાણવાની હોય છે કે આ લોકો ઇન્ટરવ્યુમાં પૂછે છે શું ઇન્ટરવ્યૂમાં કયા કયા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે એમાંય વોટ્સએપ યુનિવર્સિટી ફેસબુક યુનિવર્સિટી તમે જોઈ હશે તમે એમાં પરિચિત હશો આ યુનિવર્સિટીમાં ગમે તે ઉખાણાને ગમે તે પ્રશ્નને આઈએસનું નામ ચડાવીને મૂકી દેવામાં આવે છે જેની કોઈ ઓથેન્ટિસિટી નહીં હોતી તો આજે આપણે ખરેખર જાણીએ કે યુપીએસસીએ પોતાના નોટિફિકેશનમાં ઇન્ટરવ્યૂના સંદર્ભમાં કઈ કઈ બાબતો ઉપર ભાર આપ્યો છે થોડુંક એને સમજ મેળવીએ વિડિયો પૂરો થવા માત્ર ઉતાવળ કરતા નહીં શાંતિથી બેસીને સમજો તમારી જિંદગી તમારી કારકિર્દી તમારા પરિવારના ભવિષ્યનો સવાલ છે ઇન્ટરવ્યૂનો ઉદ્દેશ શું છે તો કે કોઈ પણ ઇન્ટરવ્યુ જે યુપીએસસી કન્ડક્ટ કરે છે એનો હેતુ એ છે કે તમે જે ગવર્મેન્ટ જોબમાં આવવા માંગો છો તમે જે જાહેર સેવામાં આવવા માંગો છો એ જાહેર સેવાની જરૂરિયાત જે છે એવી યોગ્યતા તમારામાં છે કે નહીં એનું ઇવેલ્યુએશન કરવું એનું મૂલ્યાંકન કરવું

મતલબ તમે જેટલા બુદ્ધિશાળી છો એટલા સામાજિક દ્રષ્ટિથી અને તમે જે સમાજમાં રહી રહ્યા છો એના એમાં બનતી ઘટનાઓથી એકદમ જોડાયેલા છો એમાં રસ ધરાવો છો અને તમારામાં સામાજિક કૌશલ્ય જેને આપણે કમ્યુનિકેશન સ્કિલ કહીએ રિલેશનશીપ સ્કિલ કહીએ એ તમામ કૌશલ્ય પણ તમારામાં છે કે નહીં એ પણ જોવામાં આવશે મારા યુવાનો કહેવાનો તાત્પર્ય કે માનસિક ક્ષમતા હેઠળ તમારું આઈક્યુ તો ચેક થશે જ સાથો સાથ તમારું ઇમોશનલ પણ ચેક કરવામાં આવશે બીજી વાત કે આ ઇન્ટરવ્યુ ની હેઠળ તમારામાં ખરેખર કયા ગુણો કયા ટ્રેટ્સ છે એ પણ ચકાસવામાં આવશે કે જેમાં મેન્ટલ લેવલ ઉપર કોન્શિયસનેસ કેટલી છે તમારી કોઈ પણ વિષયને ગ્રાસ કરવાની ક્ષમતા કેટલી છે આત્મસાત કરવાની ક્ષમતા કેટલી છે તમે કેટલું રેશનલી થિંક કરી શકો છો તમારી વિચારવાની ક્ષમતા કેટલી છે તમા તમે કેટલા બેલેન્સ ડિસિઝન મેકિંગ સાથે ચાલી શકો છો તમે નિર્ણયનું સંતુલન ધરાવો છો કે નહીં અને તમે જે જે બાબતોમાં રસ ધરાવો છો એમાં ડાયવર્સિટી છે કે નહીં તમારો ઇન્ટરેસ્ટ એરિયા બ્રોડર છે કે નેરો છે એ પણ જોવાની કોશિશ કરે છે સાથોસાથ સમાજમાં તમારામાં જે લીડરશિપ સ્કિલ છે કે નહીં એને પણ અહીંયા જોવામાં આવે છે તો આવા કંઈક ગુણો આપણામાં હોય તો આપણને ઇન્ટરવ્યુમાં સારા માર્ક આવે અને આવા ગુણો કોઈ એક દિવસમાં વિકસિત નહીં થતા એ સતત અભ્યાસથી આદત બને છે અને આદતથી વ્યક્તિત્વ કેળવાતું જાય છે યુવાનો ઇન્ટરવ્યુ શું નથી તો એનો પણ એક સ્પષ્ટતા યુપીએસસી એ પોતાના માં રજૂ કરી છે કે ભાઈ અમારા ઇન્ટરવ્યુ લેવાનો ઉદ્દેશ તમારા જીકેની તપાસ કરવાનો નથી કે તમારું જીકે કેટલું સારું છે અમારા ઇન્ટરવ્યુ લેવાનો ઉદ્દેશ તો આ બધું છે ગુણોનું મૂલ્યાંકન ક્ષમતાનું મૂલ્યાંકન તમારે જીકે ની કસોટી માટે તમે પ્રિલિમિનરી પરીક્ષા મેન્સ પરીક્ષા ઓલરેડી લઈ લીધી છે તો અમે તમારું જીકે કેટલું સારું છે એ સમજી ચૂક્યા છીએ તો અહીંયા એને સ્પષ્ટ કર્યું છે કે ઇન્ટરવ્યુ જીકે ની ટેસ્ટ નહીં મારા યુવાનો યુપીએસસી એવું પણ લખે છે કે અમે ઉમેદવાર પાસેથી કઈક અપેક્ષા રાખીએ છીએ કે જે ઇન્ટરવ્યુ દેવામાં આવી રહ્યો છે ઉમેદવારો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ માત્ર તેમના શૈક્ષણિક અભ્યાસના

મારા યુવાનો હવે આપણા મનમાં પ્રશ્ન ઉભો થાય કે આ સમગ્ર પરીક્ષાની તૈયારી આપણે કઈ રીતે કરવી જોઈએ ડેફિનેટલી તૈયારીનો પ્રારંભ એનસીઆરટી બુક્સ થી થવો જોઈએ એનસીઆરટી બુક્સ સ્ટેન્ડર્ડ 6 ટુ 12 ખાસ કરીને સાયન્સ હિસ્ટરી જિયોગ્રાફી પોલિટિકલ સાયન્સ આ ચાર વિષયોની તમે એનસીઆરટી પુસ્તકોનો અભ્યાસ શરૂ કરો જો તમે ખરેખરની તૈયારી કરવા માંગો છો સાથોસાથ એ ધ્યાનમાં રાખો કે તમે જ્યારે આ પુસ્તકો વાંચી રહ્યા છો તમે એનો અભ્યાસ કરી રહ્યા છો તો તમે પાછલા વર્ષના પેપરો જે યુપીએસસીમાં આવ્યા છે પ્રિલિમિનરીમાં ને મેન્સમાં એ પેપર સેટને સાથે રાખી બધું નેટ ઉપર ફ્રીમાં અવેલેબલ છે સાથે રાખી અને તમે વાંચો જેથી તમને ખબર પડે કે આ પુસ્તકની અંદર આપેલી બાબતોમાંથી કઈ બાબતો ખરેખર કેટલી કામની છે બીજી વાત કે કેટલીક રેફરન્સ બુક્સ છે કે જે આના અભ્યાસક્રમને ધ્યાને રાખી સિલેબસને ધ્યાને રાખી વાંચવી જરૂરી છે એનું લિસ્ટ આપણે આગળના કોઈ વિડીયોમાં રજૂ કરશું કોઈને પણ આનું લિસ્ટ જોતું હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસપણે જણાવે અમે લિસ્ટ મોકલવાની પૂરી કોશિશ કરશું અને અમારી સાથે અમારા ફોન નંબર ઉપર પણ વાત કરી શકે છે અમારો મોબાઈલ નંબર અહીંયા લખેલો જ છે સેવન ડબલ ટુ એઈટ નાઇન થ્રી સેવન એટ યુવાનો આ સિવાય અમારી માનસ એકેડેમીની સંસ્થામાં જે સ્ટડી બુક્સ સ્ટડી મટિરિયલ અવેલેબલ છે અમારું એ યુપીએસસી અને જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ વન ટુ લેવલની પરીક્ષાઓની જરૂરિયાતોને ધ્યાને રાખીને બનાવાયું છે એનસીઆરટીમાં તો કદાચ ધ્યાન બારમા ધોરણનો કે અગિયારમા ધોરણનો વિદ્યાર્થી છે પરંતુ માનસ એકેડેમીના સ્ટડી મટિરિયલનું ધ્યાન ફક્ત અને ફક્ત યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ છે કે એમાં જે પૂછાય છે એમાં જે તમારી પાસે નોલેજ અને એનાલિટિકલ સ્કિલ હોવી જોઈએ એ પ્રકારનું સ્ટડી મટિરિયલ બુક અમે પોતે બનાવ્યું છે એ પણ આપ વાંચવા માટે લઈ શકો છો આ સિવાય કરંટ અફેર્સમાં ન્યૂઝપેપર રીડિંગ મેગેઝિન રીડિંગ એવી બધી વાતો પણ તમે વાંચનમાં સામેલ કરવી પડશે હવે એ વાત કે આ બધું જ આપણે એક સાથે એકીકૃત રીતે સર્વાંગીપણે હોલિસ્ટિક વેમાં કરવું હોય તો શું કરવાનું કશું નહીં અત્યારે જ માનસ એકેડેમીનો સંપર્ક કરો સેવન ડબલ ટુ અને અત્યારે જ આ સંબંધમાં અન્ય જરૂરી જે બાબતો આપની મૂંઝવણો હોય એનું સમાધાન મેળવો અને ત્વરિત એડમિશન લઈ આઈએસ કે આઈપીએસ બનવાનું સપનું સાકાર કરો થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર